નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. ઘરમાં જનતા ભૂખે મરી રહી છે, દૂધ માટે તરસી રહી છે. ઇમરાન ખાન છે કે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ભારત પાકિસ્તાનની દરેક ચાલ નિષ્ફળ કરી રહ્યું છે, છતાં ઇમરાન એવા છે કે જે ભારત વિરુદ્ધ રચી રહ્યા છે ષડયંત્રોની જાળ. સ્પેશિયલ રિપોર્ટ, ફાયર ઇમરાન. પાકિસ્તાનમાં પેટ્રોલ કરતા મોંઘું દૂધ. હમ ગરીબ આદમી હૈ, ગરીબ તબકા હૈ, 400-500 રૂપિયા દિહાડી હૈ. દૂધ હમારી દૂધ ઓર દહીં હમારી બચ્ચો કે પહોંચ સે દૂર હો ગયા હૈ. હમારી હુકુમત સે અપીલ હૈ કે બરાય મહેરબાની દૂધ ઓર દહીં હમારે બચ્ચો કે મુંહ સે ના છીને. પહેલે તો ગોશ્ત ભી ખા લેતા થા, લેકિન ગોશ્ત 450-450 રૂપિયા કિલો હૈ, ઓર જો દાલ હૈ વો ભી કમ સે કમ 150-200 રૂપિયા કિલો હૈ. આર રહે કે યાર સબ્જી આ ગઈ, વો ભી ચને કી દાલ યા ભિંડી ખા સકતા હૈ, ઉસકે અલાવા વો નહીં ખા સકતા. હર ચીજ જો હૈ ના કંટ્રોલ કરે, સિર્ફ એક પેટ્રોલ જો હૈ ના વો કમ સે કમ 2000 રૂપિયા લિટર કરે, બસ પેટ્રોલ 2000 રૂપિયા લિટર કરે, કોઈ અવામ નહીં બોલેગી. લેકિન જીતની ચીજે હૈ ના વો સબ લેવલ પે હોની ચાહીએ, તાકે ગરીબ આદમી જો હૈ ના અપને બચ્ચો કો ખાના ખિલા સકે. પાકિસ્તાનના બાળકની ઇમરાનને સલાહ. તો જબ તક પાકિસ્તાન ઇકોનોમિકલી ઇન્ડિયા કો પેરેલલ નહીં કરતા, તબ તક જો હૈ હમ અપને ઇશ્યુઝ કો ઉનકે પેરેલલ ખડે નહીં કર સકતે. જબ તક પાકિસ્તાન ઇકોનોમિકલી ઉનકો ડિફીટ નહીં કર સકતા, તબ તક મેરે ખ્યાલ સે તો કશ્મીર કા ઇશ્યુ સોલ્વ ભી નહીં હો સકતા. ક્યુંકિ દુનિયા કભી ભી ઇન્ડિયા કો નારાઝ કરકે પાકિસ્તાન કી હિમાયત નહીં કરેગી. જબ ઇસીલિયે હમે અગર કિસી ચીઝ કી જરૂરત હૈ તો ઇહતજાજ, ઠીક હૈ યે પોઝિટિવ ઇફેક્ટ રખતા હૈ, ઇસકા જરૂર હોના ચાહીએ. ઉસસે બહેતર હમે અપની ઇકોનોમી પર ફોકસ કરના ચાહીએ, જિસકો બહેતર કરને સે હમારે તમામ ઇશ્યુઝ સોલ્વ હો જાયેંગે. પાકિસ્તાનમાં બાળકો પણ ઇમરાન ખાનની કામ કરવાની રીતથી નારાજ છે, છતાં પણ ઇમરાન છે કે આતંકીઓના સહારે ભારતમાં ખૂનની હોળી રમવા માંગે છે. ભાદર અવામ અફવાજ અપને કશ્મીરી બહેન ભાઈઓ કે લિયે હર તરહ કી કુરબાની દેને કો તૈયાર હૈ. હમ આખરી ગોલી, આખરી સિપાહી ઓર આખરી સાંસ તક અપના ફર્જ અદા કરેંગે, ઓર ઇસકે લિયે હમ હર હદ તક જાને કો તૈયાર. રાતનો અંધકાર, એલઓસી નજીક બિલ્લી પગે ચાલતો દુશ્મન, સેનાની વર્દીમાં શૈતાન. તેમના હાથોમાં ઓટોમેટિક હથિયાર છે, તેમને પાકિસ્તાનની સેના અને આઈએસઆઈએ તૈયાર કર્યા છે. તેમની સુરક્ષા માટે બાજવાના કાયર સૈનિકો દરેક પોસ્ટ પર તૈનાત છે. વેશ બદલીને સ્નાઇપર પણ જમીન પર છે, જેને કવર ફાયર આપવા માટે રાખવામાં આવ્યો છે. ધીરે ધીરે ઇમરાન ખાનના આતંકીઓ પોતાના ખૂની ષડયંત્રને અંજામ આપવા માટે આગળ વધી રહ્યા છે. તે ખતરાથી અજાણ, જેની નજર બાજ કરતા પણ ચપળ છે, જેનો નિશાનો અચૂક છે, જેની બંદૂકમાંથી ગોળી આતંકનો અંત કરવા માટે જ નીકળે છે. ભારતની સેનાને પાકિસ્તાનની આ ખૂની બ્રિગેડના ઇરાદાઓની સારી રીતે ખબર છે, તેના દરેક ષડયંત્રની જાણકારી છે. ન્યૂઝ 18 ગુજરાતીને મળેલી એક્સક્લુઝિવ જાણકારી મુજબ પાકિસ્તાને બેટ એટલે કે બોર્ડર એક્શન ટીમના જવાનોની આડમાં ઘૂસણખોરીનો એક એવો પ્લાન બનાવ્યો છે જેની કોઈને ખબર પણ ન પડે. પ્લાન મુજબ એક સાથે 3 જગ્યા પર, જે ભારત અને પાકિસ્તાનની સરહદ પર પડે છે, ત્યાં આતંકીઓની ઘૂસણખોરીની તૈયારી છે. મોંઘવારી મુદ્દે જનતા ત્રસ્ત છે, કાશ્મીર મુદ્દે ઇમરાન હારી ચૂક્યા છે. ત્યારે ઇમરાનને કંઈ ન સૂઝ્યું તો તેને પોતાની સેનાનો ટેકો લીધો. પછી પાકિસ્તાનની સેનાએ ઇમરાનની મજબૂરીવાળી ટોપી આતંકીઓને પહેરાવી દીધી. પણ ભારતમાં ઘૂસણખોરી કરવી આતંકીઓ માટે એટલી સરળ નહોતી, માટે આતંકવાદીઓની ટોળીએ સેના પાસે બેકઅપ માંગ્યો. તેવામાં આતંકીઓની મદદ માટે બાજવાએ પોતાની બેટ ટીમની પસંદગી કરી અને તેને બોર્ડર પર મોકલવાનો નિર્ણય કર્યો. જરા ધ્યાનથી જુઓ આ તસવીરો. કાશ્મીર મુદ્દે ભારત સાથે લડવા માટે પાકિસ્તાન પોતાની સેનાને બોર્ડર એક્શન ટીમ સાથે સરહદ પર તૈનાત કરી રહ્યું છે. કારમાં જવાન સરહદ પર મોકલવામાં આવી રહ્યા છે.
મોટી મોટી તોપો અને અત્યાધુનિક હથિયારો સાથે સજ્જ જવાનોને પોતાના આતંકી સાથીઓની મદદ માટે રવાના કરવામાં આવી રહ્યા છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી મહત્વપૂર્ણ જાણકારી. બુલેટ પ્રૂફ ગાડીઓ સાથે પીઓકેમાં બેટ ટીમના કમાન્ડો તૈનાત. બુલેટ પ્રૂફ ગાડીની સંખ્યા 3-4. પીઓકેમાં દરેક ગાડી લગાવી રહી છે 10-12 ચક્કર. આમ તો 2-3 દિવસમાં એક વાર મારે છે ચક્કર, જેનો અર્થ થાય છે કે હવે શિયાળાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે પાકિસ્તાન પોતાની આતંકની તલવારને ધાર આપવાનું શરૂ કરી ચૂક્યું છે. પાકિસ્તાન પોતાની બોર્ડર એક્શન ટીમના સહારે આતંકીઓની ભારતમાં ઘૂસણખોરી કરાવવા માંગે છે. छोटे जो ग्रुप्स हैं वो तमाम जो टेरर कैंप्स हैं वहाँ पे ट्रेनिंग कैंप्स, टेरर ट्रेनिंग कैंप्स, उसमें वो जा करके उनको ट्रेनिंग भी दे रहे हैं और उनको हर तरीके से सपोर्ट प्रोवाइड कर रहे हैं ताकि वो इन्फिल्ट्रेट करने में कामयाब हो जाएं. और किसी भी तरह का ये कवर फायर वगैरह करने की भी कोशिश में लग सकते हैं ताकि एक कवर फायर का एक कामोफ्लाज बना करके आतंकियों को भारत में घुसाया जाए, तो उसके लिए भी बैट टीमों का इस्तेमाल किया जा सकता है. કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર થયા પહેલા પીઓકેના અલગ અલગ ભાગમાંથી 5-10 બેટ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા હોવાની જાણકારી હતી. પણ 5 ઓગસ્ટ પછી છેલ્લા એક મહિનામાં આ વિસ્તારમાં બેટ કમાન્ડોની તૈનાતી 40-50 થઈ ગઈ છે. પીઓકે હાથમાંથી જવાનો ડર ઇમરાન ખાન અને તેની સેનાને એવો સતાવી રહ્યો છે કે તે પોતાની પૂરી તાકાત લગાવવા અને તમામ હદો ઓળંગવા તૈયાર છે. તેનું પરિણામ પાકિસ્તાનની બરબાદી જ કેમ ન હોય. પાકિસ્તાન આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવાનો કરે છે પ્લાન, પણ ભારતીય સેના સામે આપે છે જડબાતોડ જવાબ. માટે જ ઇમરાન ખાન એલઓસી પર જઈ રહ્યા છે અને હવે તેને પોતાની બેટ ટીમને આતંકી હુમલા માટે તૈયાર કરી છે. આતંકવાદ એક વિચારધારા બની ગઈ છે જો કિસી સરહદ સે નહીં બંધી હૈ. એક ગ્લોબલ પ્રોબ્લેમ હૈ, ગ્લોબલ થ્રેટ બન ગયા હૈ, જિસકી મજબૂત જડે હમારે પડોસ મેં ફલ ફૂલ રહી હૈ. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન એલઓસીમાં જોવા મળે છે. તેના 48 કલાક બાદ ગ્લોબલ ટેરરિસ્ટ મસૂદ અઝહરની મુક્તિના સમાચાર આવે છે. પછી ખબર પડે છે કે પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ ભારતમાં ઘૂસણખોરીનો પ્લાન બનાવી રહી છે. બુલેટ પ્રૂફ ગાડીઓમાં બાજવા પોતાની બેટ ટીમને સરહદ પર તૈનાત કરી રહ્યા છે. બાજવાને અને ઇમરાનને લાગતું હશે કે ભારતને તેના આશ્રયંત્રોની ખબર નહીં પડે, પણ આતંકીસ્તાન માટે ખરાબ સમાચાર તે છે કે ભારતની ગુપ્તચર એજન્સીને બેટ ટીમને લઈ ષડયંત્રની ખબર પડી ગઈ છે. આતંકીસ્તાને બેટ ટીમના કમાન્ડોને કેટલીક મહત્વપૂર્ણ જગ્યાએ તૈનાત કર્યા છે, જે જગ્યા લાઇન ઓફ કંટ્રોલ પાસે છે. તે 3 મુખ્ય સ્થળો છે, બાલાકોટ, જુઢાઈ અને મુઝફ્ફરાબાદ. પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં બેટ ટીમનો મતલબ છે ભારતમાં આતંકનો માહોલ બનાવવો. કાશ્મીરમાં જે શાંતિ સ્થપાઈ છે તેને બોમ્બ અને બંદૂકથી અશાંત કરવી, આ જ કારણ છે કે પાકિસ્તાને પીઓકેમાં લાઇન ઓફ કંટ્રોલની એકદમ નજીક બેટ ટીમને સાથે લઈને પ્લાન બનાવ્યો છે. મેપ સાથે દેખાડીએ કે આતંકીસ્તાને કઈ કઈ જગ્યાએ બોર્ડર એક્શન ટીમને આતંકીઓ સાથે તૈનાત કરી છે. તેજ બાલાકોટ સેક્ટર, જ્યાં ભારતે પરાક્રમ બતાવ્યો હતો. બાલાકોટ પાસે ભારતનો મેંઢર અને રાજૌરી વિસ્તાર પડે છે, જ્યાં પાકિસ્તાને બોર્ડર એક્શન ટીમના 60 કમાન્ડો તૈનાત કર્યા છે. બીજો વિસ્તાર છે ચુઢાઈ, જ્યાં 60 બેટ કમાન્ડોના ઇનપુટ ગુપ્તચર એજન્સીઓને મળ્યા છે. ત્રીજો વિસ્તાર છે મુઝફ્ફરાબાદનો, જેની બીજી બાજુ ભારતનો પૂંછ વિસ્તાર છે. અહીં પણ 60 બેટ કમાન્ડો તૈનાત હોવાની બાતમી મળી છે. પાકિસ્તાન બિલકુલ ઇસમે બોખલાટ કી સ્થિતિ મે હૈ
और वो तरह तरीके से भारत को अब घेरने की और इन्फिल्ट्रेट कराने की साजिश रच रहा है। उसी प्रक्रिया में उसने इस तरह के कमांडोज को भेजने की योजना बनाई है, जिसके ऊपर हमारी खुफिया एजेंसीज की पूरी नज़र है, और इस तरह के किसी भी मूवमेंट को भी उसको नस्तनाबूद कर दिया जाएगा। इस बात को खुफिया एजेंसीज पूरी तरह से इंश्योर करेंगी। आज इमरान खान नो बैड प्लान जो के तमने ते जानी ने नवाई लाख छे के जे आतंकियों ना सहारे पाकिस्ताने आतंकियों ने घुसणखोरी नो प्लान बनाव्यो छे तेमने पण मदद जोईए। माटे कमर बाजवाए खास पीओके ब्रिगेड जेने आजाद कश्मीर ब्रिगेड पण कहेवामां आवे छे तेने पण तैनात करी छे। तमारे ते जाणवू पण जरूरी छे के आजाद कश्मीर ब्रिगेड मां मोटा भागे आतंकीओ ज सामेल होय छे जेने ट्रेनिंग पाकिस्तान नी सेना आपे छे અને ભારત સાથે જોડાયેલી ગુપ્ત માહિતી આઈએસઆઈ ઇમરાન ખાને આતંકીઓના ખભે પોતાની ખુરશીનો બોજ નાખી દીધો છે। ભારત સાથે પાકિસ્તાનની દરેક નીતિનો સંબંધ આતંકીઓ સાથે જ હોય છે। તે આતંકવાદ જેને તે નાબૂદ કરવાની મોટી મોટી વાતો કરતા હતા, તે આતંકવાદ જેને પાકિસ્તાનની ધરતી પરથી ઉખાડી ફેંકવાના મોટા મોટા દાવાઓ થતા હતા, પણ પાકિસ્તાનના રક્ત ચરિત્રથી દુનિયા વાકેફ છે। ऐसे आतंकी जो कि पाकिस्तान बेस्ड हैं और जिनका खालिस्तान के उन स्लीपर सेल वाले आतंकियों से संपर्क है, जैसे कि खालिस्तान जिंदाबाद फोर्स वगैरह, को फिर से रीएक्टिवेट करने की कोशिश की जा रही है, ताकि पंजाब के इलाकों से खालिस्तान का मूवमेंट को फिर से हवा दे करके एक फिर से आतंकवाद को जिंदा किया जाए और आतंकियों की किसी बड़ी आतंकी घटना को अंजाम दिलाया जाए। સૂત્રોના હવાલાથી જે ખબર આવી છે તે ભારત વિરુદ્ધ બદલો લેવા ઇમરાન કેટલા વ્યાકુળ થઈ રહ્યા છે તે દર્શાવે છે। ઇમરાનની ગુપ્ત બેઠક, ઇસ્લામાબાદમાં સેનાના સેફ હાઉસમાં બેઠક, બેઠકમાં લશ્કરે તૈયબા જૈશ એ મોહમ્મદના આતંકીઓ હાજર હતા। પાકિસ્તાનના અલગ અલગ આતંકી સંગઠનો વચ્ચે બેઠક મળી જેમાં ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું હશે, માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે। પાકિસ્તાન લગાતાર યે કોશિશ કર રહા હૈ કે ખાલિસ્તાન કી મૂવમેન્ટ કો ફિર સે ખડા કિયા જાય, ખાલિસ્તાન કા જો આતંકી કા આતંક કા જો કુચક્ર થા ઉસકો ફિર સે હવા દી જાય, ઓર કરતારપુર કા જો કોરિડોર હૈ ઉસકે પીછે ભી મુઝે લગતા હૈ કે ભારત કો એક એલર્ટ રહેના મોડ મે રહેના ચાહિયે। કરતારપુર કી આડ મે પાકિસ્તાન યદિ ખાલિસ્તાન કે કિસી ભી આતંકી મૂવમેન્ટ કો ખડા કરને કી કોશિશ કરતા હૈ, કોઈ સાજિશ રચતા હૈ તો ઉસકે ઉપર હમારી ક્લોઝ વોચ હોની ચાહિયે। અત્યાર સુધી પાકિસ્તાનને દરેક મોરચા પર ભારત સામે નિષ્ફળતા મળી રહી છે। સરહદ પર આતંકીઓની ઘૂસણખોરી રોકવામાં ભારતના જવાનો સફળ રહ્યા છે। પાકિસ્તાન ઇસ સમય ડિસ્પેરેટ હૈ ઓર કિસી ભી આતંકી હમલે કો કરાને કી સાજિશ રચ રહા હૈ ઓર એસે મે ઉસે જિસ ભી આતંકી સંગઠન સે એસા લગ રહા હૈ કી વો ઉસકે લિયે મદદગાર સાબિત હો સકતે હૈ ઇસ તરહ કી સાજિશ મે ઉસકો અપ્રોચ કર રહા હૈ ઓર ઇસી પ્રક્રિયા મે ઉસને ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ કા જો લીડર હૈ રંજીત ચીના ઉસકો ભી ઉસને અપની મીટિંગ મે શામિલ કિયા હૈ। આતંક ને છેલ્લો રસ્તો માનનાર દેશ પાકિસ્તાન ભલે ચાલ પર ચાલ રમી રહ્યું હોય, પણ પાકિસ્તાન ની કોઈ ચાલ ભારત સફળ થવા દે તેમ નથી। પૂરે વિશ્વ કો સંકલ્પ લેને કી જરૂરત હૈ, કડી કાર્યવાહી કી જરૂરત હૈ। ભારત અપને સ્તર પર ઇસ ચુનૌતી સે નિપટને મે પૂરી તરહ સે સક્ષમ હૈ, યે હમને ભી દિખાયા ભી હૈ ઓર આગે ભી દિખાયેંગે। ઇમરાન ખાન ભારત વિરુદ્ધ ષડયંત્રો રચવામાંથી ઊંચા નથી આવી રહ્યા, જ્યારે જનતા છે કે દૂધ શાકભાજી જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓના આકાશના આવતા ભાવથી પરેશાન છે। ઇમરાનના રાજમાં દૂધની કિંમત પેટ્રોલ કરતા પણ વધી ગઈ છે। પેટ્રોલ કરતા દૂધ મોંઘુ, પેટ્રોલ 113 રૂપિયા લીટર, ડીઝલ 91 રૂપિયા લીટર, દૂધ 140 રૂપિયા લીટર। પાકિસ્તાનમાંથી કંગાળીના તાજા આંકડા આવ્યા। ઇમરાન ખાન આતંકીઓને પોષવામાં મસ્ત છે, જ્યારે ત્યાંની જનતાને દૂધના ભાવ દઝાડી રહ્યા છે। બઢ ગયા હમ ક્યા કર સકતે હૈં યે કૈસે બચ્ચો કો પાલે તાલીમ ભી નહીં દિલા સકતે હમ
جو امیدیں اس حکومت سے اس عوام کو تھی وہ اس پہ پورا اتر نہیں رہے, اور آنے والا وقت میں سمجھتا ہوں کہ خودکشیوں کا ہوگا. غریب آدمی تو مر گیا, تبدیلی کی یہ نئی تبدیلی آئی ہے جس کی وجہ سے یہ غریب آدمی تو بالکل تبدیل ہو گیا ہے. یہ تبدیلی ہمارے بری طرح گلے پڑ گئی ہے. سوچا ہوتا نہ کیا اور کیا ہو گیا. غریب آدمی کی کمر ٹوٹ گئی ہے, بہت زیادہ مہنگائی ہو گئی ہے. دودھ بنی گیوں چھے پریواروں ماٹے سوتی موٹی مصیبت. જિંદગી આપતું દૂધ પાકિસ્તાનમાં લોકોને રડાવી રહ્યું છે. નહીં, બઢાના તો બિલકુલ જરૂરી નહીં થા, ક્યુંકિ યે ચીઝ એક એસી ચીઝ હૈ, યે બુનિયાદી હૈ. જૈસે યહાં પે હમ આયે હૈં, દેખે લસ્સી મતલબ કે બડી અચ્છી ચીઝ હૈ, યે પીને કે લિયે આયે હૈં. અબ રેટ બઢ રહે હૈં, રેટ બઢ રહે હૈં તો મુશ્કિલાત કા સામના કરના પડ રહા હૈ. જિસ ચીઝ કા રેટ અગર 70 રૂપિયે થા વો 80 રૂપિયે હો ચુકા હૈ, મતલબ હર ચીઝ કે અંદર ઇજાફા હો રહા હૈ. યે મેં ખસૂસન ગવર્નમેન્ટ પાકિસ્તાન સે જિલે ઇંતિઝામિયા સે રિક્વેસ્ટ કરતા હું કે આપ કાઇન્ડલી ઇસકે ઉપર રિસર્ચ કરે, તહકીક કરે, જગહ જગહ પે જાકે રેટ ચેક કરે. પાકિસ્તાનની બરબાદીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનની જનતા ભૂખમરા અને બેરોજગારીથી કંટાળી ગઈ છે, અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. પાકિસ્તાનમાં લોકો ઇમરાન ખાનની કામ કરવાની રીતથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, અને ઇમરાન ખાન માનવ અધિકારની વાત કરી રહ્યા છે. ઇમરાન ખાનની નીતિઓથી પાકિસ્તાન બરબાદ થઈ ગયું છે. પાકિસ્તાનની જનતાએ જ હવે ઇમરાન સામે મોરચો ખોલી દીધો છે. પાકિસ્તાન ટેન્ક, જહાજ અને મિસાઇલનો હવાલો આપે છે, પણ હકીકત તે છે કે દેશના ખજાનામાં એટલા પૈસા નથી કે તે પોતાના નાગરિકોને લોટ પણ આપી શકે. પાકિસ્તાનમાં વધતી મોંઘવારીને લઈ ઇમરાન ખાનને અત્યારથી ટેન્શન થવા લાગ્યું છે. પાકિસ્તાનમાં ઘઉંનો લોટ 48 રૂપિયા કિલો, બ્રેડ 40-80 રૂપિયા પર પેકેટ, ચોખા 100-130 રૂપિયા કિલો, ફ્લાવર 180 રૂપિયા કિલો, ગાજર 140 રૂપિયા કિલો, ડુંગળી 100 રૂપિયા કિલો અને ટામેટા 200 રૂપિયા કિલો મળી રહ્યા છે. પાકિસ્તાનની જનતા હવે ત્રસ્ત થઈ ગઈ છે. પાકિસ્તાનના સત્તાધીશોની આતંકી નીતિઓને કારણે બરબાદ થઈ ગઈ છે. રોજગારીની એટલી ખરાબ સ્થિતિ છે કે જનતા ઇમરાનને ભાંડી રહી છે. પહેલે જો કારોબાર થે વો 0% હો ગયા હૈ, જો યે કારોબાર પહેલે થે ના, અબ બિલકુલ ઝીરો હૈ. ઉસકો પતા હી નહીં હૈ ક્યા કરના હૈ ક્યા નહીં કરના, જો ઝીરો હૈ, બિલકુલ ઝીરો હૈ. ઉસકો યે ક્રિકેટ ખેલની ચાહીએ થી, ઉસકો સિયાસત કી તરફ નહીં આના ચાહીએ થા. મેં ખાન સાહેબ કો યે દેના ચાહતા હું કે અપની આંખે ખોલે, એક ગરીબ આદમી કી તરફ દેખે, જો ઉન્હોને વાદે કિયે થે વો વાદે પૂરે કરે. અચ્છા ખાન સાહેબ કી હુકુમત મેં જો ને એક બાત કી કહી જાતી હૈ કે ઘબરાના નહીં હૈ, ઘબરાના નહીં હૈ, ઇસકા ક્યા મતલબ હૈ? ઇસ વાસ્તે કે મહેંગાઈ કર રહે હૈ હમ, ઘબરાના નહીં, કુછ દિનો કી બાત હૈ. યે તો મહેંગાઈ વગેરે હો ગઈ, કૌન જિમ્મેદાર હૈ ઇસકા? ઇમરાન ખાન જિમ્મેદાર હૈ, ઓર કૌન હૈ? કંગાળ પાકિસ્તાન પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યું છે, પણ હકીકતમાં એક દિવસ પણ યુદ્ધમાં ટકી શકે તેમ નથી. પાકિસ્તાન કી આર્થિક અવસ્થા બહુ જ્યાદા દયનીય હૈ, ઉસકા વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખતમ હો ચુકા હૈ, કુછ હફ્તોં કે લિયે કાફી હૈ. પાકિસ્તાન ઇસ સમય દર દર કી ઠોકરી ખા રહા હૈ, ઇન્ફ્લેશન કી રેટ લગભગ 10% તક પહોંચ ચુકી હૈ, ઓર ફિસ્કલ ડેફિસિટ લગભગ 9% તક પહોંચ ચુકા હૈ. એસા પાકિસ્તાન જંગ લડને કે બારે મેં બિલકુલ ભી નહીં સોચ સકતા, વો જંગ લડને કી સિર્ફ ગીદડ ભપકી દે રહા હૈ, ઓર ન્યુક્લિયર બ્લેકમેલ કરને કી કોશિશ કર રહા હૈ. પાકિસ્તાનના અખબાર ડોન મુજબ આ વર્ષે એપ્રિલ બાદ પાકિસ્તાનમાં ઘઉંના લોટની કિંમતોમાં 11 રૂપિયા પ્રતિ કિલોના દરે વધારો થયો છે. ખાવા પીવાની વસ્તુઓના વધતા ભાવોથી સત્તાધીશોની ઊંઘ હરામ થઈ ગઈ છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે તે લોટના વધતા ભાવો કાબૂમાં લાવે તેવા પ્રયાસ કરે. સ્થિતિ એવી છે કે પાકિસ્તાનની જનતા ગમે ત્યારે ઇમરાન વિરુદ્ધ વિદ્રોહનું બ્યુગલ ફૂંકી શકે છે. પાકિસ્તાન કી જનતા મેં બહુત અસંતોષ હૈ. IMF કી તરફ સે જો ઓસ્ટેરિટી મેઝર્સ લેને કે લિયે પાકિસ્તાન કે ઉપર દબાવ હૈ, ઉસકે વજહ સે પાકિસ્તાન કી પ્રધાનમંત્રી ઓર વહાં કી સરકાર લગાતાર કુછ ન કુછ કટૌતી કરતે જા રહે હૈ, ઓર ચીજો કે દામ ભી લગાતાર બહુત તેજી સે બઢે હૈ. તો એસે મેં આમ જનતા કે બીચ મેં અસંતોષ હૈ. આમ જનતા ને કઈ બાર પ્રદર્શન ભી. ખુરશી પરના ખતરાને ટાળવા માટે ઇમરાન ખાન પાસે કાશ્મીર ઉપરાંત કોઈ મુદ્દો નથી,
માટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને મંત્રી કાશ્મીર રાગ આલાપે છે. પાકિસ્તાનની જનતાનું ધ્યાન ભટકાવવા માટે ભારત પર પરમાણુ હુમલાની ધમકી આપતા રહે છે. યે જો ઘીટડ ભપકી હૈ યે પાકિસ્તાન કી અવામ કા ધ્યાન મૂળ મુદ્દો સે ભટકાને કે લિયે હૈ. જો વહાં પે મહંગાઈ હૈ, જો વહાં પે બેરોજગારી હૈ, જો વહાં પે ગરીબી હૈ, અશિક્ષા હૈ, ભ્રષ્ટાચાર હૈ, ઉસસે લોગોં કા ધ્યાન હટાને કે લિયે પાકિસ્તાન કી સરકાર ભારત કા હુઆ ખડા કરતી હૈ, ભારત વિરોધ કા બહાના ખડા કરતી હૈ, ઓર ઉસકે બહાને વો પૂરે દેશ મે શાસન કરતે હૈ. પાકિસ્તાન પાસે ભારત વિરોધી અભિયાન ચલાવવા સિવાય કોઈ મુદ્દો નથી. લોકશાહી માત્ર દેખાડો છે. હકીકતમાં પાકિસ્તાનની સેનાનો દેશ પર કબજો છે. ગરીબની સ્થિતિ એવી છે કે પાકિસ્તાનની સેના દેશના તમામ સંસાધનોને ઉધઈની જેમ ખાઈ ગઈ છે. પાકિસ્તાનની સેનાએ દેશમાં ભારતનો ખોફ દેખાડી અલગ માહોલ બનાવ્યો છે. પાકિસ્તાનમાં ગરીબી એટલી છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી પાસે પોતાની ઓફિસનું વીજળીનું બિલ ચૂકવવાના પૈસા નથી. ગરીબી એટલી વધી ગઈ છે કે સરકારી બેઠકોમાં ચા બિસ્કિટ ખાવા પર પ્રતિબંધ લગાવાયો છે. છતાં પણ પાકિસ્તાન આતંકવાદને પોષવામાં લાગ્યું છે. પાકિસ્તાન કી ઇસસે સ્થિતિ ભી પતા ચલતી હૈ, વાસ્તવિકતા પતા ચલતી હૈ કે આજ પાકિસ્તાન અપની જો હૈ કિસી ભી તરહ કી ઓફિસ મે જો ઉનકે સ્નેક્સ કા ઓર ન્યૂઝપેપર્સ કા ઓર બિજલી કા વો બિલ ભી જમા નહીં કર પા રહે હૈ, તો યે પાકિસ્તાન કી દૈનિક સ્થિતિ કો હી દર્શાતા હૈ. ખાવા રોટલા નથી, પણ પાકિસ્તાન આતંકી સંગઠનોને સતત મદદ કરી રહ્યું છે. ભારતમાં ઘૂસણખોરી વધારવા પાકિસ્તાની સેના કરોડો રૂપિયા ખર્ચી રહી છે. ભારત વિરોધમાં પાકિસ્તાનની સેના એટલી આંધળી થઈ ગઈ છે કે પોતાના જ દેશનું ગળું દેવાના ફંદામાં ફસાઈ રહ્યું છે. પાકિસ્તાનની સ્થિતિ એટલી ખરાબ થવાની છે કે આવનારા દિવસોમાં ભીખનો વાટકો પણ ખાલી રહેશે, કેમ કે પાકિસ્તાન પર નવા પ્રતિબંધો લાગી શકે છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.